નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સંજય ભંડેરી અને આજે આપણે કેમિસ્ટ્રીમાં જે પરમાણુ બંધારણ છે તેનો લેક્ચર નંબર 2 લઈને આવ્યા છીએ. મિત્રો, આપણે પેલા લેક્ચરમાં જોઈ ગયા હતા કે ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે છે. તમને બધાને ચેપ્ટરનું નામ તો ખ્યાલ હશે બરાબર ને? શું ચેપ્ટરનું નામ છે? પરમાણુ બંધારણ. ઓકે, ડાલ્ટનનો જે પરમાણીય સિદ્ધાંત હતો તે ધીમે ધીમે સમય જતા ખોટો પડ્યો છે અને આપણને એ પણ ખબર છે કે પરમાણુ અવિભાજ્ય નથી. પરમાણુમાં પણ શું આવેલા હોય છે? વિવિધ પ્રકારના અપરમાણીય કણો આવેલા હોય છે બરાબર. તેમાંથી આપણે એકની શોધ કરેલી. કોની શોધ કરેલી? ઇલેક્ટ્રોન. હવે મિત્રો, ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? જેજે થોમ્સન હતા, તમને ખ્યાલ જ હશે બરાબર છે. હવે બાળકો, જેજે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ તો કરી, આ ઉપરાંત તેને તમને ખબર પણ પડી, ખબર છે ને, કેશો કિરણના ગુણધર્મો છે જે પણ એને શોધેલા હોય તો શું કરવામાં આવે છે કે એને ગુણધર્મને આગળ જતા પ્રયોગો કર્યા, ગુણધર્મોને આગળ લઈ ગયા, ત્યાં અટકી ન ગયા, તેને આગળ લઈ ગયા અને ઇલેક્ટ્રોનના દળ અને વીજભારનો ગુણોત્તર મેળવ્યો બરાબર છે. જોજો અહીંયા ઈ બાય એમ, એમ એટલે માસ, માસ એટલે દળ અને ઈ ઈ એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર, તેને ગુણોત્તર મેળવ્યો. તેના માટે એને પ્રયોગ કર્યો. તે પ્રયોગ કર્યો હતો તો જો તમારી સામે અહીંયા હું એક આકૃતિ, એકદમ રફ આકૃતિ દર્શાવેલી છે બરાબર છે. અને જો આ બાજુ તમને આજે તમારી એનસીઆરટી ની બુક જે છે તેની આકૃતિ તમને આપેલી છે અહીંયા ઉપર. ઓકે, એ આકૃતિનું એકદમ સરળ સ્વરૂપ મેં અહીંયા દર્શાવેલું છે. તો જોજો ધ્યાનથી શું થાય છે તે બાળકો, એ આકૃતિ કંઈક આ રીતની છે. જોજો આ બાજુ કેથોડ છે, આ બાજુ શું રાખેલું છે? એનોડ. હવે પેલી વિદ્યુત વિભાર નળીમાં અહીંયા નળી પૂરી થઈ જતી હતી બરાબર ને, અહીંયા પ્રસરણ પડદો આવતો હતો. પરંતુ બાળકો હવે શું કરેલું છે? પ્રસરણ પડદો એને છેક અહીંયા સુધી રાખેલો બરાબર, પ્રસરણ પડદો છે. હવે મિત્રો, જો આ બેટરીનો વોલ્ટેજ આપણે સ્ટાર્ટ કરીએ તો તમને ખબર છે કેથોડમાંથી કેથોડના કિરણો નીકળે છે જે પાછળ જતા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નામથી ઓળખાયા હતા બરાબર છે. તો તે કિરણો મિત્રો આગળ જતા 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 એનોડ તરફ આકર્ષાય છે. એનોડમાં જો જ્ઞાનોમતું છિદ્ર રાખી દેવામાં આવે તો તે કેથોડ કિરણો આગળ જશે બરાબર. હવે મિત્રો, તેને અહીંયા બે ગુણધર્મનો ઉપયોગ કર્યો. જોજો આ કિરણને વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે તો તમને ખબર છે કોની તરફ ગતિ કરતું હતું? એનોડ તરફ ગતિ કરે છે, ખ્યાલ છે ને? કોની તરફ ગતિ કરે છે? એનોડ તરફ. તો બાળકો આમાં એનોડનું જે જે ધ્રુવ છે તે આ બાજુ છે, ખબર પડે છે? આ બાજુ છે ને પ્લસ ધ્રુવ. તો શું થશે? ખરેખર કિરણ છે તે સીધી રેખામાં ગતિ કરે છે, આપણને ખબર છે બરાબર, તેનો પડછાયો આપે છે. પરંતુ આ કિરણ જો ખરેખર સીધી રેખામાં ગતિ કરતું હોય તો તે આપણને આ બિંદુએ મળે. કઈ બિંદુએ મળે? આપણને આ બિંદુ, એટલે સોરી બી બિંદુએ મળે અહીંયા બરાબર છે. પરંતુ હવે જો મેં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું બાળકો, તો આ કિરણ છે તે ધન ધ્રુવ તરફ આકર્ષાય છે એટલે તેમાં થોડું વિચલન જોવા મળશે, વિચલન અહીંયા જોવા મળે છે. અથવા આવું જોઈતું હતું આ બિંદુએ, પરંતુ મળે છે આપણને આ બિંદુ. આટલું સમજાય છે બધાને? ખબર પડે છે શું કામ ઉપરની બાજુ ગયું તે ખ્યાલ આવી ગયો? કારણ કે વિદ્યુત ક્ષેત્ર લાખેલું છે અને કેથોડ કિરણો કેવો હશે? ઋણ વિજભારિત છે બરાબર. તો તે કોની તરફ આકર્ષણ પામશે? ધનિષ્ભા તરફ આકર્ષણ પામે છે. ખબર પડી ગઈ? ઓકે, હવે બાળકો તેને આ જ સેટઅપમાં એટલે કે આ જ બિંદુ, આ જ પ્રયોગમાં તેને હવે એક નવું એક એક આગળ કાર્ય લઈ ગયા. શું કાર્ય લઈ ગયા બાળકો? હવે તે આ રીતનું કાર્ય લઈ જાય છે. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ મૂકે છે બરાબર છે. શું મૂકે છે? ચુંબકીય ક્ષેત્ર એન ધ્રુવ અને અહીંયા ઉપર મૂકે છે એચ ધ્રુવ. એનસીઆરટી ની આકૃતિ તમને ઉપર દેખાતી જશે બાળકો. તેમાં છે ને કે એન ધ્રુવ તમને ઉપરની બાજુ આપેલો છે, એચ ધ્રુવ તમને નીચેની બાજુ આપેલો છે, જે ખરેખર ખોટું છે. એટલે આકૃતિમાં ત્યાં સુધારો કરજો. અહીંયા નીચે એન ધ્રુવ આવશે અને ઉપરની બાજુ શું આવશે? એચ ધ્રુવ આવશે. સમજાઈ ગયું આટલું? ઓકે, એટલે જો તમારી પાસે બુક હોય તો એમાં કોઈ સુધારો કરી નાખજો. સર કેમ એવું કરવાનું? કારણ કે બાળકો તમને ખ્યાલ હશે, તમે ધોરણ 10 માં ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ તમે ભણી ગયા છે, ખ્યાલ છે ને બધાએ? જો કઈ રીતે આ જે આ ડાબા હાથનો નિયમ છે બરાબર છે, ડાબા હાથનો, તો આ અંગૂઠો તમને શું આપશે? બળની દિશા આપે છે બરાબર. હવે આ બંને આંગળીઓને ગોઠવવાની હોય છે, જેમાં પહેલી આંગળી કઈ દિશામાં ગોઠવવી પડશે તમારે? તો કે આયુ આ ચુંબકીય ક્ષેત્ર હોય તે દિશામાં રાખવી પડે. કઈ દિશામાં રાખવી પડે? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર બાળકો કઈ દિશામાં છે? એન થી એસ તરફ છે કે નહીં બરાબર? એટલે કે અંદરની બાજુ જાય છે આ રીતે, આમ ખબર પડે છે? એટલે મેં આ દિશામાં રાખી દીધું. અને વચ્ચેની આંગળી છે તે મારે શું કરવું પડે? વિદ્યુત પ્રવાહની દિશામાં ગણવું પડે. તો બાળકો અત્યારે તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં જશે, આંગળી આ રીતે ગોઠવવાની નહીં. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે ને બાળકો, તે હંમેશને માટે ધન વિજભારિત કણ માટે જ લાગુ છે.
કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે? ધનથી ઋણ લઈએ છીએ આપણે, એટલે આ દિશામાં તમે રાખશો ને તો ખોટું પડશે, બરાબર છે? આ દિશામાં રાખો તો ખોટું પડે. તમારે શું કરવું પડે? જો ઋણ વિજભારિતની દિશા આ દિશામાં હોય તો ધન વિજભારિત એના કરતા ઉલટી દિશામાં હોય કે નહીં, એટલે તમારે આંગળી આ રીતે આમ ગોઠવવી પડશે. દેખાય છે બધાને? પેલી આંગળી જે છે તે બોર્ડ ની અંદર જાય છે, આ વચ્ચેની આંગળી છે તે આ બાજુ આવે, તો ચુંબકીય બળ તમને કઈ દિશામાં મળે? નીચેની તરફ મળે, ખર પડે છે? ઓકે, તો મિત્રો શું થાય? હવે જો આ બળ નીચેની તરફ લાગે તો આ જે ઇલેક્ટ્રોન ના જે કણો છે બરાબર તે મળે આ બિંદુએ, પરંતુ નીચેની તરફ બળ લાગે છે એટલે તે આ બિંદુએ અથડાય છે, સી બિંદુએ. ખબર પડે છે? એટલે પેલા શું કર્યું હોય? પેલા આ ઇલેક્ટ્રોન ના જે સોરી પેલો શું છે, ધન વિજભાર ને કારણે ઉપર અથડાય, પછી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, ધીમે 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 ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય વધારવામાં આવે, એનું બળ નું મૂલ્ય વધારવામાં આવે, તો જોવા મળ્યું કે તે નીચેના બિંદુએ આકર્ષાય છે, બરાબર. હવે બાળકો આ વિચલનની જે માત્રા છે, આ જે ખૂણો છે, તે વિચલન કેટલું છે તે મેજરમેન્ટ કરી શકાય છે, બરાબર છે? એકદમ સરળ રીતે ખૂણો કેટલો ડેવિએશન પામે છે, કેટલું વિચલન પામે છે, અને પરિણામે સ્વરૂપ સાદુરૂપ આપીને ગણતરી કરીને તેને કે જે ફંક્શન એ બાય એમ, બરાબર છે, કયો? ઈ બાય એમ નો ગુણોત્તર શોધ્યો છે. શું શોધ્યો છે મિત્રો? ઈ બાય એમ નો ગુણોત્તર શોધ્યો છે. તે ગુણોત્તર નું મૂલ્ય કેટલું છે? તે કઈક આટલું હોય છે મિત્રો, 1.76 × 10⁸ બરાબર છે કુલંબ પ્રતિ ગ્રામ. મિત્રો આને તમે આમ પણ લખી શકાય, અમુક જગ્યાએ આ પણ જોવા મળશે રેફરન્સ બુકમાં, 1.76 × 10⁻ કુલંબ પ્રતિ કિલોગ્રામ આમ પણ લખી શકાય છે. ઓકે, આ મૂલ્ય ક્યાંથી આવ્યું? સાદુરૂપ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી મૂલ્ય યાદ રાખવાનું છે કે ઈ બાય એમ નું મૂલ્ય કેટલું હોય છે. ઈ બાય એમ નું મૂલ્ય 1.76 × 10⁸ સેન્ટીમીટર પ્રતિ ગ્રામ, અને સોરી કુલમ પ્રતિ ગ્રામ, અને આમાં શું હોય છે? કુલમ પ્રતિ કિલોગ્રામ. ખ્યાલ આવી ગયો આટલો મિત્રો? એમસીક્યુ માટે આઈએમપી છે. ઈ બાય એમ નો રેશિયો કેટલો મળે છે તે ખબર પડે કે આટલી સદરૂપ આપણે સિલેબસમાં નથી, સદરૂપ આપણે મોઢે પણ નહીં કરીએ, ક્યાં છે એવું છે તે આપણે જાણવાની જરૂરિયાત પણ નથી, એટલે મેં સીધું જ મૂલ્ય અહીંયા લખી દીધું. ક્લિયર આટલું? ઓકે, ચાલો. હવે મિત્રો આ જે કણો જે વિચલન પામે છે બરાબર, એ બિંદુએ અને સી બિંદુએ જે વિચલન પામે છે તે કોના પર આધાર રાખે? જો અહીંયા લખેલું છે, સૌથી પહેલું કણો પરના ઋણ વિજભાર. બાળકો અહીંયાથી જેટલા વધારે જોજો ઇલેક્ટ્રોન છે ને બાળકો, ઇલેક્ટ્રોન નો વિજભાર, ઇલેક્ટ્રોન પરનો વિજભાર, એક ઇલેક્ટ્રોન પરનો વિજભાર ફિક્સ હોય છે, ખબર પડે છે? એટલે શું થાય કે જો એક જ ઇલેક્ટ્રોન હોય તો વિચલન કઈ રીતે પામશે? પણ બે ઇલેક્ટ્રોન છોડું તો ઋણ વિજભાર વધી જાય, ત્રણ ઇલેક્ટ્રોન છોડીએ તો ઇલેક્ટ્રોન નો ઋણ વિજભાર વધી જાય, કારણ કે ત્રણ ઇલેક્ટ્રોન જેટલો વિજભાર આવે. તો જેમ વિજભાર વધુ તેમ વિચલન વધુ, જેમ ઋણ વિજભાર તમે અહીંયાથી વધારે મોકલો તેમ વિચલન વધુ આવે, તો બધાને ખબર પડે છે, એટલે તો સિમ્પલ છે, બરાબર. ચાલો પછી કણોનું દળ, બરાબર છે? સ્વાભાવિક છે કે આપણી પાસે કોઈ હલકી વસ્તુ હોય બરાબર છે, તેને આપણે શું કરી શકીએ છીએ? વિચલન કરી શકીએ. માનજો કે કોઈ હલકી વસ્તુ છે, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે, તમે એના બ્રેક કરો તો તૂટી જાય, એમાં વિચલન ઉત્પન્ન થાય. પણ લોખંડનો સળિયો આપીને ચલાવવામાં વિચલન ઉત્પન્ન કરો તો થાય નહીં, કેમ? એની પાસે દળ કેવું છે? વધારે. તો જો ઇલેક્ટ્રોન નું દળ વધારે હશે બરાબર છે, તો વિચલન કેવું જોવા મળે? ઓછું વિચલન જોવા મળે. એટલે કે જેમ દળ ઓછું તેમ વિચલન વધુ, પરંતુ જેમ દળ વધુ તેમ વિચલન ઓછું. ખબર પડી ગઈ આટલી? ઓકે, એટલે પેલો જેટલો ઋણ વિજભાર હશે એટલું વિચલન વધુ હશે, આ ઉપરાંત જેટલું દળ ઓછું તેટલું વિચલન વધુ. અને ત્રીજું, વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રોના બળો પર. જો અહીંયાથી આપણે વિદ્યુત બળ લગાડીએ છીએ અને ચુંબકીય ક્ષેત્ર પણ બળ લગાડીએ છીએ, તમે વિદ્યુત ક્ષેત્રની માત્રા વધારો તો શું થાય? આ લોકો વધારે વિચલન પામે, એક વધારે હોય તો એની ઉપર ઉપરના બિંદુ ઉપર તમને મળશે, ચુંબકીય ક્ષેત્ર વધારે હોય તો સિંક કરતા નીચેના બિંદુએ મળશે, ખબર પડે છે? એટલે આ ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાનું છે. લખેલું છે વોલ્ટેજ અથવા ચુંબકીય ક્ષેત્ર વધુ હોય તે વિચલન વધુ. વોલ્ટેજ એટલે વિદ્યુત ક્ષેત્ર, તમે અહીંયા 5 વોલ્ટ માંથી 10 વોલ્ટ વધારો તો વિચલન વધી જાય, ખબર છે? બેટરી જે છે તમે 5 વોલ્ટ ની મૂકો તો એટલું વિચલન પામે, 10 વોલ્ટ ની મૂકો તો એના કરતા વધારે વિચલન પામે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો મિત્રો આની ઉપરથી આપણે ખાલી કેટલી યાદ રાખવાનું છે? આ વસ્તુ યાદ રાખવાની છે, અને આ બે ત્રણ મુદ્દા છે તે યાદ રાખવાના છે, બરાબર છે? હવે મિત્રો કે અહીંયા સુધી ઈ બાય એમ નો ગુણોત્તર કોને શોધી નાખેલો? જે જે ફંક્શન શોધી નાખેલો, બરાબર છે? પરંતુ મિત્રો આ પ્રયોગને હજી આગળ લઈ ગયા. જે જે ફંક્શન ને હવે આવે છે મૂલિકા, બરાબર છે? જોજો તમને એની આકૃતિ તમને દેખાય છે, એનસીઆરટી બુકમાં આકૃતિ આપેલી છે, પરંતુ આપણે પ્રયોગની
કેવી રીતના ઘટના બને છે તે યાદ નહીં રાખતી, બરાબર છે? માત્ર સમજી લેજો કે એ લોકોએ શું કરેલું છે. તો મિત્રો મૂલિકન, બરાબર છે, મૂલિકન, મૂલિકને ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ એટલે કે તેલી બિંદુ પ્રયોગો દ્વારા ઇલેક્ટ્રોન પરનો વિજભાર શોધ્યો. શું શોધ્યો મિત્રો? ઇલેક્ટ્રોન પરનો વિજભાર શોધી નાખ્યો. ઓકે, કોને? મૂલિકાને, બરાબર છે. તો મિત્રો ઇલેક્ટ્રોન પરનો વિજભાર કેટલો આવે છે? તો અહીંયા આકૃતિ તમને દેખાય છે. મેં હજી એકવાર કહું છું, પ્રયોગ આપણા માટે કામનો નથી. કઈ રીતે સંશોધન કરે છે, કઈ રીતે ઇલેક્ટ્રોન પરનો વિજભાર મળે છે, કેલ્ક્યુલેશન કોઈ જ કામનું નથી. આપણે ખાલી ઇલેક્ટ્રોન પરનો વિજભાર કામનો છે. તો આપણે કહીએ આટલી, તો એ મૂલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ દ્વારા ઇલેક્ટ્રોન પરનો જે વિજભાર આવે છે તેનું મૂલ્ય છે મિત્રો 1.6×10⁻¹⁹ કુલમ. આ મૂલ્ય એ લોકોને મળે છે. આપણે કે કેટલું મૂલ્ય મળ્યું? મૂલિકન અને એના બીજા સાથીઓ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યા તો ઇલેક્ટ્રોન પરનો વિજભાર આટલો મળ્યો. મિત્રો હવે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન છે તે કેથોડ કિરણો છે. કેથોડ કિરણો શેમાંથી નીકળે છે? કેથોડમાંથી. અને કેથોડ બાજુનો વિજભાર કેવો હોય છે? નેગેટિવ. એટલે આ મૂલ્ય તમને કેવું મળે છે? માઇનસ મૂલ્ય મળે છે. તો આપણે કઈ આટલી, ઓકે. તો બાળકો હવે આકૃતિ કામની નથી, એટલે ભૂસી નાખો. જો હવે ઈ આટલો મળે છે અને મિત્રો ઈ બાય એમ આપણને કેટલો મળ્યો? તો ઈ બાય એમ કેટલો મળેલો? 1.76×10⁻² કેટલા મળે છે આપણને? 8 કુલમ પ્રતિ શેમાં લખું? હું ગ્રામમાં લખું, બરાબર ને? 11 લખું તો કિલોગ્રામ આવશે. ક્લિયર? હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ, આપણી પાસે ઇલેક્ટ્રોન પરનો વિજભાર છે, બરાબર, અને મારી પાસે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર છે. હવે જો બેયનો ગુણોત્તર લો મિત્રો, તો ઈ તો કેન્સલ થઈ જાય અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો તમને શું મળશે? માત્ર એમ મળશે. ખબર પડે શું મળશે તમને? માત્ર એમ મળશે. મિત્રો જો આપણને માત્ર ને માત્ર એમ મળતું હોય તો બરાબર છે, આના બરાબર એમ મળતું હોય તો આ તમને કોનું મળશે? ઇલેક્ટ્રોનનું દળ મળશે. ખબર પડે છે? ઓકે, તો ગુણોત્તર લઈ લો. ચાલો કોનો? ઈ નો ગુણોત્તર. ઈ નું મૂલ્ય કેટલું છે? 1.6×10⁻¹, બરાબર. અને એના છેદમાં કેટલું આવશે? 1.76×10⁻¹ આવશે? 8. ઓકે મિત્રો, કેલ્ક્યુલેશન કરશું તો જવાબ આવશે 9.8×10⁻²૮ ગ્રામ, બરાબર છે. આ તેનો મૂલ્ય છે. ઓકે, પણ કેવો આવશે? માઇનસ. કેવો આવશે? માઇનસ. 9.8×10⁻²૨૮ ગ્રામ. મિત્રો તો આપણને એક વસ્તુ મળી. કઈ વસ્તુ મળી ગઈ? ઇલેક્ટ્રોનનો દળ મળી ગયો. ખબર પડી આટલી? શું મળી ગયું? ઇલેક્ટ્રોનનો દળ. તો ચાલો જુઓ, તો કેટલી વસ્તુ યાદ રાખવાની છે? સૌથી પહેલું ઇલેક્ટ્રોન પરનો વિજભાર. હવે ધ્યાનથી સમજો, બરાબર છે સર? અહીંયા માઇનસ શું કામ લેવું? બાળકો ઇલેક્ટ્રોન ઋણ વિજભાર કેટલે માઇનસ લખેલું છે. અને સર અહીંયા તમે કેમ માઇનસ નથી લખતું? તો બાળકો જોજો, હવે હું અહીંયા માઇનસ લખું, બરાબર છે. આ માઇનસ છે, ઓકે, વાંધો નહીં. આ માઇનસ છે તો આ પણ માઇનસ જ આવશે, કારણ કે ઇલેક્ટ્રોન પરનો વિજભાર કેવો છે? માઇનસ છે. બેનો ગુણોત્તર લેશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને. દળ શેમાં આવશે? પ્લસમાં જ આવશે. દળ કોઈ દિવસ ઋણ મૂલ્યમાં આવતું નથી, પરંતુ E બાય M નો ગુણોત્તર છે તે માઇનસ લખવામાં આવતો નથી, આ જ રીતે લખવામાં આવે છે. ખબર પડે મિત્રો? આ પ્રયોગો દ્વારા આપણને ત્રણ વસ્તુ ખબર પડે છે. કઈ કઈ? ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન સોરી ઇલેક્ટ્રોન પરનો વિજભાર, ઇલેક્ટ્રોન અને તેના ઇલેક્ટ્રોન દળનો ગુણોત્તર, અને આપણને વસ્તુ કઈ મેળવી? ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે તે યાદ રાખજો બાળકો. આપણે હવે ઘણી જગ્યાએ ઇલેક્ટ્રોનના દળની પણ જરૂર પડશે, ઇલેક્ટ્રોન પરના વિજભારની પણ જરૂર પડશે, અમુક દાખલાઓમાં આની પણ જરૂર પડશે. એટલે જો આ મૂલ્યો તમને એક્ઝામમાં આપેલા ન હોય તો પણ તમને યાદ રહેવા જ જોઈએ. ખબર પડે છે? એટલે ત્રણ મૂલ્યો યાદ રાખજો. કયા કયા? પહેલું મૂલ્ય અહીરવા છે, આ બીજું મૂલ્ય અને આ ત્રીજું મૂલ્ય. ઓકે, તો મિત્રો અહીંયા ઇલેક્ટ્રોનની જે શોધ હતી અને ઇલેક્ટ્રોનની શોધ બાદના જે પ્રયોગો હતા તે બધા જ પૂરા થાય છે. મિત્રો જે ધ્યાન રાખજો, આ સમય એવો ચાલી રહ્યો છે કે જ્યારે હજી ઇલેક્ટ્રોનની ખબર છે, હજી પ્રોટોનની શોધ થઈ હતી નહીં, પરંતુ પ્રયોગો તો હવે સ્ટાર્ટ થઈ ગયા હોય. કારણ કે લોકોને જો ખ્યાલ આવે છે, બરાબર, શું ખ્યાલ આવે? કે પરમાણુ વિજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. ખબર પડે છે શું કહેવા માંગુ છું? કે પરમાણુ વિજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ, બરાબર છે ને? તો મિત્રો જો એની અંદર ઋણ વિજભાર હોય તો તેની ઉપર ધન વિજભાર પણ હોવો જ જોઈએ. તેની અંદર તો જેટલો ઋણ હોય એટલો ધન હોય તો બંને કેવા થાય? તટસ્થ થાય ને. ખ્યાલ પડી ગયો? એટલે વૈજ્ઞાનિકોને લાઈટ છે કે જો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય જે ઋણ વિજભારિત છે તો કોઈક ધન વિજભારિત કણ પણ હોવો જોઈએ કે જે ઇલેક્ટ્રોનના વિજભારને કેન્સલ કરતો હોય. ખબર પડે છે? માની લો કે હાઇડ્રોજન છે, તમને ખબર છે હાઇડ્રોજનમાં એક
ઇલેક્ટ્રોન છે, ખ્યાલ છે ને? તો મિત્રો તે પરમાણુમાં વીજભાર કેટલો હોય? તો આટલો જ, 1.6 × 10⁻¹⁹ કુલમ્બ. પરંતુ જો એક ઇલેક્ટ્રોન જ હોય તો હાઇડ્રોજન હું વીજભારી થઈ જાય, કારણ કે ઇલેક્ટ્રોન વીજભાર તો ઋણ છે, બરાબર. તો હાઇડ્રોજન ની અંદર બીજો કોઈ એક પરમાણુ આવેલો હોય, બરાબર છે, બીજો પરમાણુ આવેલો હોય કે જે ઇલેક્ટ્રોન ના વીજભાર જેટલું જ મૂલ્ય ધરાવતો હોય, પણ એ કણ હજી શોધવાનો કેવો હતો, બાકી હતો. અને અમુક વર્ષો બાદ મળ્યો એ કણ નું નામ પણ તમને ખબર છે, શું છે? પ્રોટોન. ઓકે, તો ચાલો આપણે જોઈએ પ્રોટોન ની શોધ કઈ રીતે થઈ તે. ચાલો મિત્રો જોઈએ પ્રોટોન ની શોધ. બાળકો, કેમ એ જ પ્રયોગ છે. હવે આ સમયમાં ખબર પડી કે વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ કરવા ઇલેક્ટ્રોન ની શોધ થાય છે. મિત્રો, હવે એ સમયમાં એવો સમય હતો કે લોકો વિદ્યુત વિભાર નળીના ખૂબ પ્રયોગો કરતા હતા, બરાબર. અને મિત્રો, યુજીન ગોલ્ડસ્ટીન, બરાબર છે, તેને પ્રોટોનની શોધ કરેલી, બરાબર છે. શું નામ છે? યુજીન ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરેલી. કેથોડ કિરણ જેવો જ પ્રયોગ છે, પણ થોડોક ફેરફાર કર્યો હતો. બાળકો, તમને ખબર છે અહીંયા કેથોડ કિરણો જે હતા તો તે વિદ્યુત વિભાર નળીમાં ખૂબ જ નીચું દબાણ હતું, ને કેટલું હતું? 10⁻³ mmHg, બરાબર છે, મર્ક્યુરી વાળું, 10⁻³ થી 10⁻૪ જેટલું હોય. પરંતુ મિત્રો, હવે એ થોડું દબાણ છે ને, તે લોકો શું કરે છે, ઘટાડે છે. પેલામાં તમે એટલું કહી શકો કે દબાણ કેવું હતું, ઓછું હતું, બરાબર છે, અને અંદર કોઈ વાયુ હતા ને એવું કહી શકાય. પરંતુ મિત્રો, હવે શું કરેલું છે કે અહીંયા અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે, એવો ભરેલો છે હાઇડ્રોજન વાયુ. પરંતુ તેનું દબાણ છે તે ઓછું કરવાનું, 10⁻³ થી કેટલું રાખે, 10⁻³, એટલે કે જે શૂન્યાવકાશ હતું, બરાબર છે, એના કરતા થોડુંક દબાણ છે અંદર, થોડુંક પ્રેશર છે અંદર, બરાબર છે, એટલે કે વાયુ ભરેલા છે. માની લો કે હાઇડ્રોજન છે, તો મિત્રો હાઇડ્રોજન ના પરમાણુ કઈક આ રીતે હશે, બરાબર છે. હાઇડ્રોજન ના હું તમને આ પરમાણુ દર્શાવું, આટલા મોટા તો ન હોય, પણ સમજવા માટે આપણે જોઈએ છે, કારણ કે પરમાણુ દરિયા કે જોઈ શકાતા નથી. મિત્રો, તમે સ્વિચ ચાલુ કરો તો શું થશે, તમને ખબર છે, કેથોડ બાજુથી કેથોડ ની કિરણાવલી એનોડ તરફ જશે. યશોરનો ખબર પડી ગઈ ને, એટલે શું શું થશે, કેથોડ બાજુથી એનોડ તરફ કિરણાવલી જશે, એટલે કે આ બાજુથી ઇલેક્ટ્રોન નો પ્રવાહ શું કરે છે, ઇલેક્ટ્રોન નો પ્રવાહ પસાર થાય છે. ઓકે મિત્રો, ખ્યાલ છે ને, કેથોડ કિરણ ના ગુણધર્મો આપણે ભણી ગયા હતા, ખબર છે. કેથોડ કિરણો શું કરે છે, વાયુનું આયનીકરણ કરે છે. તો બાળકો, જો અહીંયાથી કેથોડ કિરણ જે છે તે માની લો કે સીધી રેખામાં ગતિ કરે અને હાઇડ્રોજન ના પરમાણુ સાથે અથડાશે, તો શું કરશે, હાઇડ્રોજન માંથી એક ઇલેક્ટ્રોન કેવો કરી દેશે, તે મુક્ત કરશે, આયનીકરણ થાય. એટલે વાત છે, યાદ છે, આયનીકરણ એટલે શું થાય, એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા. આની પાસે કાઇનેટિક એનર્જી છે, ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જાને કારણે આ શું કરે છે, વાયુનું અણુનું આયનીકરણ કરે છે. તો મિત્રો શું થશે, વાયુના અણુનું જે આયનીકરણ થાય છે, તો ઇલેક્ટ્રોન છે, તો મિત્રો ઇલેક્ટ્રોન તો આ બાજુ ગતિ કરશે, કારણ કે એ તો ધન વિજભાર તરફ ગતિ કરશે. પરંતુ બાળકો, હવે આ ઇલેક્ટ્રોન આ પરમાણુ ગુમાવ્યો, તો મિત્રો એની પર ધન વિજભાર આવે કે ના આવે, આવે ને, સ્વાભાવિક છે, કારણ કે એક ઋણ વિજભાર, ધન વિજભાર ક્યારે આવે, ખબર છે ને, યાદ કરો ચેપ્ટર નંબર 3, ઇલેક્ટ્રોન ગુમાવે તો વિજભાર કેવો બને, ધન વિજભાર બને. તો બાળકો, આ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે, તો હવે હાઇડ્રોજન માં જે પરમાણુ છે તે કેવો બની ગયો છે, ધન વિજભારિત બની ગયો છે, ખબર પડે છે. તો બાળકો, હવે આ ધન વિજભારિત જે પરમાણુ છે તે કઈ હવે કઈ એનોડ તરફ આકર્ષણ નહીં પામે, એક કોઈ બાજુ આકર્ષણ પામશે, કોની બાજુ જશે, કેથોડ તરફ જશે કે નહીં જાય, બરાબર. અને જો આ કેથોડ ની જે મિત્રો જે વાત કરીએ, બરાબર છે, તે હું કેતા ભૂલી ગયો, તમને આકૃતિ પણ દેખાતી હશે, દેખાય છે ને. બાળકો, એમાં જો નીચે લખેલું છે પરફોરેટેડ કેથોડ, એનો મતલબ એવો થાય છિદ્રાળ, શું થાય, છિદ્રાળ. તો બાળકો, આમાં સૌ છિદ્રો રાખવામાં આવેલો છે, બરાબર, શું રાખવામાં આવે છે, છિદ્રો, એટલે કે ગોળાકાર પ્લેટ હોય તેમાં છિદ્રો રાખવામાં આવે, બરાબર. તો મિત્રો, હવે છિદ્રો માં જો રાખવામાં આવે તો અમુક અમુક જે આ ધનિજ ભરિત કણો છે કે પાછળ પ્રસ્ફરણ પડદા પર શું થાય છે, અથડાય છે, ખબર પડે છે, શું થાય છે, પ્રસ્ફરણ પડદા ઉપર અથડાય છે. તો બાળકો, જેમ કેથોડ કિરણો જે છે તેમ આ બાજુ ગતિ કરે, કે એનોડ કિરણો પણ આ બાજુ ગતિ કરશે કે નહીં, ગતિ કરે, ખબર પડી. એટલે સાંભળજો, ધ્યાનથી સમજ, આ હાઇડ્રોજન નો પરમાણુ હતો તેમાં ઇલેક્ટ્રોન પણ આવી ગયો, કારણ કે કેથોડ કિરણો ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધો, ઇલેક્ટ્રોન પણ આવી ગયો. હવે મિત્રો, આમાં જે ધન વિજભાર જે વધેલો છે, તમને ખબર છે, હાઇડ્રોજન છે ને મિત્રો, હાઇડ્રોજન, હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય છે અને હાઇડ્રોજનના પરમાણુમાં એક પ્રોટોન હોય છે. આપણને અત્યારે ખબર છે, પણ અત્યારે એ લોકોને ત્યારે ખ્યાલ નહોતો કે પ્રોટોન જેવું કંઈ છે કે નહીં. એને એટલી ખબર હતી કે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે, પણ એ સમયમાં પ્રોટોનની ગણતરી નહોતી, ખબર નહોતી, બરાબર છે. પરંતુ એને ખબર કેમ પડી કે એક પ્રોટોન છે, કારણ કે હાઇડ્રોજન વિજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો એક ઇલેક્ટ્રોન હોય તો સામે એક ધન વિજભારિત હોવો જોઈએ કે ન હોવો જોઈએ,
તો એ ધન ઉદ્ધારિત કયો મળ્યો તેને? પ્રોટોન. કારણ કે હવે આ જે ગતિ કરે છે જે ધન ઉદ્ધારિત, એમાં માત્ર પ્રોટોન જ હશે, ખબર પડે? એટલા માટે એનું નામ આપી દીધું પ્રોટોન. અને પ્રોટોન ને કેનાલ કિરણો પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? કેનાલ કિરણ. સમજાય છે આટલી વાત? ઓકે, એટલે બાળકો અહીંયા અથડાય પણ છે, એટલે આ શું થયું? પ્લસ ત્રણ પડદાની પાછળ અથડાય છે, એટલે ખબર પડે કે જેમ કેથોડ કિરણો એક ઋણ વિસ્તારિત છે, તેમ ધન વિસ્તારિત કણો પણ પરમાણુની અંદર હાજર હોવા જોઈએ. અને ગોલ્ડ સ્ટીને તેને નામ શું આપી દીધું? પ્રોટોન. એવું નામ આપ્યું. ખબર ગઈ આટલી? ઓકે, તો બાળકો આ ઇલેક્ટ્રોન ની શોધ થઈને પ્રોટોન ની શોધ થઈ. હવે મિત્રો, સોરી, કોના? પ્રોટોન ના ગુણધર્મ કેવા હશે? તો સેમ ગુણધર્મો કેથોડ માં હતા તેવા જ ગુણધર્મો સેમ કોના જોવા મળે છે? પ્રોટોન માં. તમને ખ્યાલ જ હશે કેથોડ કિરણો સુરેખ માર્ગ પર ગતિ કરે છે. કઈ રીતે? ખબર પડી? કારણ કે જયારે તેના માર્ગમાં કોઈ વસ્તુ મૂકવામાં આવે ત્યારે તેને શું આપે છે? પડછાયો આપે. ખબર પડી એટલે? બીજો ગુણધર્મ કયો હતો? કે ચક્ર મૂકવા હોય તો ચક્ર ફરે છે. તો સેમ અહીંયા પણ એવું જ થાય છે. આ પણ સુરેખ માર્ગ પર ગતિ કરે છે, બરાબર છે. એનો કિરણો પણ સુરેખ માર્ગ પર ગતિ કરે, પડછાયો આપે, ચક્ર ફેરવે, બરાબર છે. ઉપરાંત બીજો ગુણધર્મ પણ ખબર હતી, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં વિચલન દર્શાવે છે. તો આ એનો કિરણો પણ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં વિચલન દર્શાવે છે. પરંતુ મિત્રો ધ્યાન રાખજો, આ ગુણધર્મ છે સરખો, પણ વિચલન બંનેના અલગ અલગ હશે. કેથોડ કિરણ છે તે એનોડ તરફ આકર્ષણ થાય ને, ખબર છે ને, ધન વિસ્તાર તરફ આકર્ષણ પામતું હતું. પરંતુ આ એનોડ છે તે કેવા છે? ધન વિસ્તારિત છે. તો એ ક્યાં જશે? તે કેથોડ તરફ આકર્ષાય. એટલે કે બંનેની દિશા અલગ અલગ હશે. ખ્યાલ આવી ગયો આટલો? તો આટલા ગુણધર્મ સમાન હતા એ આપણે ભણી પણ ગયા છીએ. આ પણ હજી એક છે કે ફોટોગ્રાફિક પેડ પર અસર કરે છે, એ પેલા પણ કરતા હતા, બરાબર. પરંતુ મિત્રો જે ગુણધર્મ અલગ છે તે મેં અહીંયા દર્શાવેલા છે. અલગ ગુણધર્મો અહીંયા મેં દર્શાવેલા છે. કયા કયા ગુણધર્મો છે? એનોડ કિરણોના ગુણધર્મો. બાળકો એનોડ કિરણો ખરેખર આવે છે ક્યાંથી? આપણે તમને ખબર છે કે આ કેથોડમાંથી આ એનોડ છે ને ખેંચીને ઇલેક્ટ્રોન બહાર કાઢે છે. જ્યારે આ બાજુ કેથોડ આવે આમાંથી ખેંચીને એનોડમાંથી નથી કાઢતું. મારી વાત ખબર પડે કે એનોડમાંથી પ્રોટોન નથી નીકળતા. સમજાઈ ગયું? પ્રોટોન ક્યાંથી નીકળે છે? અંદર જે વાયુ ભરેલો છે કે તેનું આયનીકરણ થાય છે. એટલે કે શું છે? એનોડ કિરણો વાયુનું આયનીકરણ સ્વરૂપ છે, જે દર્શાવે છે કે તે કેવો છે? વિદ્યુતભારિત. આયનીકરણ થાય એટલે ઇલેક્ટ્રોન દૂર કરે તો પોતે કેવો વિદ્યુતભારિત બને? ધન વિદ્યુતભારિત બને. એટલે ખબર પડી આ કેથોડ એનોડ કિરણ છે તે એનોડ માંથી બહાર નથી આવતા. ખબર પડી ગઈ એટલી મારી વાત? ઓકે, એ શેમાંથી બહાર આવે છે? વાયુમાંથી આપણે બહાર કાઢેલ. એટલે એનોડ કિરણો વાયુનું આયનીકરણ સ્વરૂપ છે, જે દર્શાવે છે કે તે કેવો છે? વિદ્યુતભારિત. ઓકે, બીજું એનોડ કિરણ ના ગુણધર્મો નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. આ અલગ છે. આપણે આમાં જોઈ ગયા હતા કે તમે અહીંયા કેથોડ કિરણની જયારે શોધ કરી ત્યારે ખબર છે કેથોડ તમે ગમે તે રાખો, પરંતુ કેથોડ કિરણો જે છે તેની પર શું કહેવાય, કેથોડ ની પ્લેટ પર આધાર નથી રાખતા. કેથોડ તરીકે તમે કોઈ પણ ધાતુ રાખો, પરંતુ એનોડ કિરણ શું છે? વાયુના સ્વભાવ પર આધાર રાખશે. હાઇડ્રોજન વાયુ છે, હાઇડ્રોજન વાયુ, બરાબર છે. તેમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન હશે કે નહીં હોય? ચલાવી ગયો. હવે તમે જો આ બદલી નાખો, હાઇડ્રોજન ની જગ્યાએ તમે માની લો કે અંદર હિલિયમ લઈ લો અથવા નિયોન લઈ લો, બરાબર છે, અથવા કોઈ પણ બીજો વાયુ લઈ લો, ફ્લોરિન કે આ છે, ખબર પડે. તો એમાંથી નીકળતા પ્રોટોન એ હાઇડ્રોજન જેટલા સરખા નહીં હોય, તે અલગ હશે. કારણ કે આ બધાના ગુણધર્મ કેવા છે? અલગ છે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુ સરખા નથી, અલગ હોય છે, ખબર પડે. એટલે એનોડ કિરણના ગુણધર્મો નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. જ્યારે કેથોડ કિરણો અંદર ગમે તે વાયુ હોય સ્વભાવ પર આધાર રાખતા નથી. સમજાય છે આટલી વાત? ખબર પડે છે. તો મિત્રો આ થઈ ગઈ કોની શોધ? થઈ ગઈ પ્રોટોન ની પણ શોધ થઈ ગઈ. ઓકે, તો ચાલો મિત્રો પ્રોટોન ની શોધ થઈ, પ્રોટોન ના આપણે એનોડ કિરણ ના ગુણધર્મ પણ જોયા. હાલ માટે એક વસ્તુ બાકી રહે છે. કઈ વસ્તુ બાકી રહે છે? તે છે ન્યુટ્રોન. ચાલો જોઈ લઈએ ન્યુટ્રોન ની શોધ કઈ રીતે થઈ છે. મિત્રો ન્યુટ્રોન ની શોધ, ન્યુટ્રોન ની શોધ માટે એકદમ એક સેન્ટેન્સ જ આપણને આપેલું છે એનસીઆરટી બુકમાં, અને મેં જે તમને ટેમ્પલેટ આપેલું છે તેમાં પણ થોડુંક એના વિશે માહિતી છે. આપણે કઈ રીતે શોધ કરીએ ડિટેલનું કંઈ કામ પણ નથી, બરાબર છે. ખાલી આપણે એ જાણીએ કે શું કરેલું, ઈસવીસન 1932માં કેડવિકે બેરિલિયમની પાતળી પ્લેટ પર, ઓકે મિત્રો આ બેરિલિયમની પ્લેટ છે પાતળી, ઓકે બેરિલિયમ બીઈ, આ તો ખ્યાલ હશે નહીં? બેરિલિયમ તમે ચેપ્ટર નંબર 3 ભણી ગયા છો, તેમાં તત્વના નામ આવી ગયા છે. ઓકે, ચાલો બેરિલિયમ ની પાતળી પ્લેટ પર આલ્ફા કણો. મિત્રો આલ્ફા કણો શું છે? બરાબર છે, આલ્ફા કણોનો મારો કર્યો, આલ્ફા કણ. આલ્ફા કણ છે ને મિત્રો તે રેડિયો એક્ટિવ તત્વોમાંથી મળે, આલ્ફા બીટા અને ગેમા.
આ ત્રણે રેડિયોએક્ટિવ તત્વોમાંથી મળે છે. તો તે કણોનો મારો આની પર ચલાવ્યો તો શું થાય છે, પરિણામ સ્વરૂપે જે ન્યુટ્રોન છે તે ન્યુટ્રોનના કણો મૂળભૂત ન્યુટ્રોન છે તે ન્યુટ્રોનના કણો છે તે નીકળે છે અંદરથી. એટલે કે ન્યુટ્રોનની શોધ થઈ, જે વીજભાર વિહીન કણ કયો છે, ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. પડી આટલી, ઓકે, બસ આટલું જ યાદ રાખવાનું છે. બીજું કોઈ આની આપણે પ્રેક્ટિકલ આના માટે કોઈ કરવાની જરૂરિયાત છે નહીં, યાદ નથી રાખવાનું કયો પ્રેક્ટિકલ છે શું છે. તો ખબર ગઈ મિત્રો, ઓકે. તો મિત્રો અત્યાર સુધી આપણે ત્રણ વસ્તુ ભણી ગયા, કઈ કઈ, સૌથી પહેલા આપણે ભણી ગયા ઇલેક્ટ્રોનની શોધ, ઉપરાંત પ્રોટોનની શોધ અને ન્યુટ્રોનની શોધ. ખબર પડે છે, ઇલેક્ટ્રોન માઇનસ, પ્રોટોન પ્લસ અને ન્યુટ્રોન કેવો આવશે. જોજો ન્યુટ્રોન ઉપર ઝીરો છે એનો મતલબ શું છે, કે વીજભાર વિહીન છે. ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર, આ માઇનસ શું સૂચવે છે કે તે ઋણ વીજભાર છે, અને પી પ્લસ શું સૂચવે છે, પ્રોટોન કેવો છે, ધન વીજભારી છે. ઓકે, તો બાળકો આ ખાસ યાદ રાખવાનું છે. અને મિત્રો જો તમે આ બાજુની સ્ક્રીન ઉપર આ ત્રણેયના જે કોષ્ટક છે તે કોષ્ટક મેં દર્શાવેલું છે નાનું અંશે, બરાબર છે, તેની વેલ્યુ છે તે વેલ્યુ યાદ રાખવાની છે. બરાબર બાળકો, દાખલામાં ખાસ જરૂરિયાત પડશે આ કોષ્ટક, એટલે બને એટલું આ કોષ્ટક મોઢે કરી નાખવાનું છે. આજનું હોમવર્ક તમને ખબર તો પડી ગઈ, આજના હોમવર્કમાં શું કરવાનું છે, આ કોષ્ટક મોઢે કરવાનું છે. ઓકે મિત્રો, આ તો થયા પરમાણુ. જો કોઈ પરમાણુ હોય, પરમાણુ બરાબર છે, પરમાણુની અંદર આ ત્રણ મૂળભૂત કણો તો છે, બરાબર છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ખબર પડી. આ ઉપરાંત બીજા મિત્રો અવકર્મણીય કણ, આ પણ અવકર્મણીય જ કણો છે, પણ આ મૂળભૂત છે, આ બેઝિક છે, આના વિશે આપણે ભણવું પડે. એવું નથી કે પરમાણુમાં ખાલી આટલા જ ત્રણ મૂળભૂત કણો છે, ના એવું નથી. આ ઉપરાંત ઘણા પણ છે હાજર છે, દાખલા તરીકે જો ગ્રેવિટોન, મેસોન, એન્ટીપ્રોટોન, ક્વાર, ન્યુટ્રીનો, આ બધા બીજા અવપરમાણીય કણો છે. મેં તમને તમારા પેમ્પલેટમાં બધી વસ્તુ છે જોજો, એમાં આપેલી છે. ખબર છે, ખબર પડે છે એટલી. ઓકે, તો મિત્રો આ વસ્તુ જે છે તે આપણે ભણવાની છે ત્રણ વસ્તુ, અને પેલા પણ કણો હોય છે, નથી નથી હોતા. આપણું અત્યારે વિજ્ઞાન બહુ આગળ નીકળી ગયું, ઘણી બધી શોધ થઈ ગઈ છે, તો આ પણ કણો હોય છે. આપણે ભણીશું માત્ર આ ત્રણ કણો વિશે. ઓકે, તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા જ રાખીએ છીએ, અને આગળના લેક્ચરમાં હવે આપણે જોઈશું પરમાણુ નમૂનો કેવો હોય તે. ઓકે, ચલો, ગુડ બાય.